ગીર સોમનાથમાં કોડીનારના રેવન્યુ વિસ્તાર અને નવાગામની વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો છે. સિંહણે માનવ પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જિલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાંપી રહ્યો છે. આસપાસના ગામો પણ આ વિફરેલી સિંહણના ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ પકડે અને એમને રાહતનો શ્વાસ મળે. આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ટીમો બે દિવસથી જહેમત ઉઠાવી રહી છે, જોકે હજુ સુધી સફળતા મળી નથી. સિંહોને લઈને પાંચ પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી, ફાર્મની અંદર જ છે અને છેલ્લા 24 કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે. જંગલ ખાતાની ટીમ અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે, પણ સિંહ પાંજરાની અંદર નથી આવતા. એક બે આવે છે અને એક નીકળી જાય છે, એ રીતના થાય છે. માટે જંગલ ખાતાની ટીમ તો પ્રયત્નો તો કરે છે, પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું, કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે. વાડી આવતા ડરે છે કે ભાઈ ક્યાંક કોઈ નાના બાળકો છે, કોઈ બૈરાઓ છે, તેને હેરાનગતિ થાય અને લોકો હેરાન ન થાય એના માટે વહેલી તકે આને પાંજરામાં પૂરી અને કોઈ યોગ્ય જગ્યાએ છોડવામાં આવે એવી હું સરકારશ્રીને તેમજ જંગલ ખાતાની ટીમને રિક્વેસ્ટ કરું છું. એક બે પાંચ જણાની સિંહની ટોળી અહીંયા દેખાઈ રહી છે. અમે હવે ખેડૂતો છીએ, અહીંયા જવા આવવા માટે અને કોઈ પણ અમારા પશુઓ માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, કે અમારે કેવી રીતે વાડીએ જવું અને કેવી રીતે મજૂરો કે કોઈ આવતા નથી અત્યારે, અમારે કામ માટે બહુ મુશ્કેલી પડે છે અત્યારે. સિંહોના ટોળા છે, પાંચ છે, એક સિંહ, એક સાવજ અને ત્રણ બચ્છાઓ છે એના, એટલા બધી ને એક ભાઈને ઉપર હુમલો કરવામાં આવેલો છે. સિંહનો છે ને ત્રાસ છે 10 દિવસથી, અને અમારા માલ ઢોર ધોવા હોય અહીંયા આવવું હોય સવારે સાંજે, બાજુ નીચે ધોવા આવવું હોય તો પણ અહીં ઉભાતું નથી.